સૌ બાલ મિત્રોને મારા પ્યાર ભરા નમસ્કાર આજે હું તમને જે વાર્તા કહેવાની છું એનું શીર્ષક છે હાથીભાઈની હાક છી પશુઓના છાત્રાલયમાં મોન્ટુ મદનીઓ ઘડીએ ઘડીએ જોરથી છીકો ખાઈ રહ્યું હતું તેને સવારથી ખૂબ જ શરદી થઈ હતી જ્યારે તે છીક ખાતો હતો ત્યારે પાસેના રૂમમાં રહેતા બધા પશુઓ ગભરાઈ જતા મદનીઓ છીંકને દબાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરતું હતું પરંતુ જેમ તે વધારે પ્રયત્ન કરે ને તેમ તેને જોરથી વધારે છીંકાવતી હતી આટલી બધી શરદી એને ક્યારેય થઈ નહોતી પહેલા દિવસે તે ઘણી વાર સુધી નળની નીચે ના હતો એટલે કદાચ એને શરદી થઈ હશે છાત્રાલયના સાહેબ રીજભાઈને તો ખૂબ જ ચિંતા થતી હતી બધા વિદ્યાર્થીઓની તબિયત સાચવવાની જવાબદારી તેના ઉપર હતી ડૉક્ટર વનુ વાંદ્રાભાઈ આવી ગયા તેની સાથે કમ્પાઉન્ડર કાંગારુ પોતાના ખિસ્સામાં ડોક્ટરની બેગ લઈને આવ્યા ડૉક્ટરે મદનિયાની તપાસ કરી તેણે પોતે જ જુદી જુદી નવી દવાઓ શોધી કાઢી હતી અને તે હાથીને માટે દવા તૈયાર કરવામાં પડી ગયા તેણે કેળા ગોળ શેરડી ઘી નાળિયેર તથા મધ મંગાવ્યું કેળાના ટુકડા ગોળ અને શેરડીનો રસ ઘી નાળિયેરના ટુકડા અને મધ આ બધું મેળવ્યું બીજી થોડીક દવાઓ એમાં ભેગી કરી અને દિવસમાં બે વાર જમ્યા પછી તે લેવાનું કહ્યું અને ડોક્ટર જતા રહ્યા ડૉક્ટરના ગયા પછી મોન્ટુ મદનિયાના દોસ્તો તેની તબિયતના ખબર અંતર પૂછવા આવ્યા રૂમમાં આવતાની સાથે જ સકરા શિયાળભાઈએ જોયું કે દવા તૈયાર કરતી વખતે જ સામગ્રીનો કોઈક ભાગ ટેબલ ઉપર વેરાઈ ગયો હતો તેણે તેને ચાખીને જોયું તો ખુશીથી ઉછળી પડ્યો આટલી સ્વાદિષ્ટ દવા તેણે કોઈ દિવસ ખાધી નહોતી શિયાળભાઈએ તો બીજા પશુઓના કાનમાં કંઈક કહ્યું તે જાનવરોને પણ દવા ચાખી જોઈ બધાની આંખો ચમકવા લાગી હાથી બહુ આનંદથી દવા ખાઈ રહ્યો હતો બધા પ્રાણીઓ એને અદેખાઈથી જઈ રહ્યા હતા હાથીએ જ્યારે દવા ખાઈ લીધી ને ત્યારે મિત્રોએ એની તબિયત જે છે એની ખબર પૂછી અને સૌ પોતપોતાના રૂમમાં પાછા જતા રહ્યા બીજા દિવસે સવાર થતા સુધીમાં તો હાથીભાઈ બિલકુલ ઠીક થઈ ગયા પણ કેવું આશ્ચર્ય બીજા બધા પ્રાણીઓને બહુ જ શરદી થઈ ગઈ શિયાળ મિનિટમાં દસ વાર છીંક ખાઈ રહ્યું હતું છીંક આવવાને લીધે આમથી તેમ આંટા મારી રહ્યું હતું બિલાડી પણ રોવા જેવી થઈ ગઈ હતી કૂતરો પણ ભસી ભસીને બધાને કહી રહ્યો હતો કે તે પણ બીમાર થઈ ગયો છે ગેંડો જ્યારે છીક ખાતો ત્યારે તેના અવાજથી તેની બાજુમાં રહેલા બધા પ્રાણીઓ ઉછળી પડતા બધા પશુઓ જુદી જુદી રીતે જણાવી રહ્યા હતા કે તેમને પણ શરદી થઈ ગઈ છે છાત્રાલયમાં ખળભળાટ મચી ગયો હતો રીચભાઈએ ફરીથી ડૉક્ટરને ફોન કર્યો ડૉક્ટર આવ્યા જ્યારે તેને જાણવા મળ્યું કે બધા પ્રાણીઓને એકી સાથે શરદી થઈ છે ત્યારે તેના ચહેરા ઉપર સ્મિત રેલાઈ ગયું તેણે બધાને તપાસીને કહ્યું થોડીક જ વારમાં દવા તૈયાર કરીને આપું છું એ જ સમયે ભોજનનો ઘંટ વાગ્યો અને બધા જાનવરો ભોજનાલયમાં ચાલ્યા ગયા ડોક્ટરે લીમડાના પાન આદું કાળા મરી તમતમતું લાલ મરચું કડવી મેથી કડવા કારેલા આ બધું મગાવ્યું અને એનું મિશ્રણ તૈયાર કર્યું દવા તૈયાર કરી અને તેણે રીછભાઈને બોલાવ્યા અને કહ્યું જુઓ આજકાલ એક ભયંકર નવો રોગ ફેલાઈ રહ્યો છે તેની શરૂઆત નજીવી શરદીથી જ થાય છે અને મેં તૈયાર કરેલી આ દવા આ રોગને માટે રામબાણ ઇલાજ છે બધા રોગી વિદ્યાર્થીઓને કહો કે તેઓ જ્યાં સુધી સાજા ન થઈ જાય ત્યાં સુધી રોજ ત્રણ ત્રણ વાર બે બે ચમચી આ દેવાનું સેવન કરે અને નિયમનું કડકાઈથી પાલન કરાવજો જરા પણ બેદરકારી દેખાડીને તો આ રોગ વધી જવાની શક્યતા છે આવી ચેતવણી આપી ડૉક્ટર ચાલ્યા ગયા રીચભાઈએ તો બધા બીમાર પ્રાણીઓને બોલાવ્યા અને ડૉક્ટરે કહેલા આદેશનો અમલ કરવાનો હુકમ આપ્યો શિયાળે તો હાશ આપણને હાથીભાઈ જેવી દવા પીવા મળશે એમ માની અને ઝડપથી બે ચમચી દવા એકી સાથે મોંમાં નાખી દીધી પણ તીખી અને કડવી દવાને લીધે એના ખરાબ હાલ થઈ ગયા બધા જાનવરો ડૉક્ટરની ચાલ સમજી ગયા બધાએ દવા પીવાની ના પાડી દીધી પણ રીજભાઈ બહુ જ કડક હતા એમણે કહ્યું દવાની તો બધાને અરુચિ થાય છતાં પીવી જ પડશે એમ કહી અને બધાને જબરજસ્તીથી દવા પીવડાવી દીધી બધા જાનવરો બૂમ બરાડા પાડીને આમ તેમ ભાગવા લાગ્યા પાછી બપોરે પણ ફરીથી આ જ દવા પીવી પડશે એવું વિચારી અને બધા પ્રાણીઓ એકબીજા સાથે વિચાર અને સલાહ સૂચન કરવા લાગ્યા પાંચ મિનિટ પછી રીજભાઈ સામે બધા હાજર થઈ ગયા અને બોલ્યા ડૉક્ટર વનુ વાંદ્રાભાઈની દવા કેવી સરસ છે જુઓ અમે એક જ વાર એનું સેવન કર્યું અને અમારી શરદી ભાગી ગઈ હવે તો અમે બધા દવા લેવાનું બંધ કરી શકીએ ને રિચજીને ડૉક્ટરની દવાની અસર ઉપર ખૂબ જ આનંદ થયો તેણે ડૉક્ટરને ફોન કરીને પૂછ્યું કે બધા પ્રાણીઓ દવા પીવાની બંધ કરવાનું કહે છે ડૉક્ટરે કહ્યું કે હવે દવા ખાવાની કંઈ જ જરૂર નથી અને તે દિવસથી બધા પ્રાણીઓએ ખોટા બાના બતાવવાનું બંધ કર્યું તો મિત્રો આપને આ વાર્તા ખૂબ ગમી હશે આભાર આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ